હેલો ફ્રેન્ડ્સ, ક્રિએટિવ ટીચિંગ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ભારતના બંધારણમાં આગળ જોઈશું પાંચમા ભાગમાં ઉપરાષ્ટ્રપતિ, જેમાં આપણે અગાઉ પણ ચર્ચા કરી છે. ભાગ પાંચમાં રાષ્ટ્રપતિની વિસ્તૃત ચર્ચા કરી છે અને ભાગ એક થી ચાર આગળ કવર કરી લીધા છે. જો તમે એ ભાગ ન જોયા હોય તો જઈને જોઈ લેજો. આજે આપણે વાત કરવાના છીએ ભાગ પાંચ, જેમાં ઉપરાષ્ટ્રપતિની વાત કરવાના છીએ, જેમાં અનુચ્છેદ 63 થી 71 નો સમાવેશ કરવામાં આવ્યો છે. અને જો આ પહેલા જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ક્લિક કરી દેજો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો હવે આપણે ભાગ પાંચ સંઘ, જેમાં ઉપરાષ્ટ્રપતિની વાત કરવાના છીએ, તો વિસ્તૃતમાં ચર્ચા કરીએ. તો પહેલા વાત કરીશું ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વાત કરીએ તો સમતુલ્લાનો સિદ્ધાંત અને ક્રમિક મતદાન પદ્ધતિ, એટલે કે ધ સિંગલ ટ્રાન્સપરન્સી વોટ સિસ્ટમ દ્વારા પરોક્ષ રીતે ગુપ્ત મતદાન થાય છે. એટલે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સમતુલ્લાનો સિદ્ધાંત અને ક્રમિક મતદાન પદ્ધતિ દ્વારા પરોક્ષ રીતે ગુપ્ત મતદાન થાય છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી તેમનો કાર્યકાળ પૂર્ણ થતા પહેલા કરવાની હોય છે અને સંસદના બંને ગૃહના સભ્યો ભાગ લે છે. એટલે કે આમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી તેમનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલા કરવાની હોય છે અને સંસદના બંને ગૃહો તેમાં ભાગ લે છે. પછી આગળ વાત કરીએ તો રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરેલા 14 સભ્યો પણ ભાગ લે છે. એટલે કે રાષ્ટ્રપતિ દ્વારા લોકસભામાં 2 એગ્લો ઇન્ડિયન અને રાજ્યસભામાં 12 સભ્યો જે નિમણૂક કરવામાં આવ્યા હોય તે પણ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે છે. પછી આગળ વાત કરીએ તો ચૂંટણીમાં નામાંકન માટે ઉમેદવારી નોંધાવવા 20 દરખાસ્ત મૂકવામાં આવે છે તથા 20 સભ્યોનું સમર્થન જરૂરી છે. એટલે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં નામાંકિત એટલે કે ઉમેદવારી નોંધાવવા માટે 20 દરખાસ્ત મૂકનાર તથા 20 સભ્યોનું સમર્થન હોવું જરૂરી છે. તે પ્રત્યેક ઉમેદવાર ભારતીય રિઝર્વ બેંકમાં 15,000 રૂપિયા ડિપોઝિટ જમા કરાવશે. એટલે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જે પણ લડવાના હોય તે પ્રત્યેક ઉમેદવાર ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIમાં 15,000 રૂપિયા ડિપોઝિટ જમા કરાવશે. પછી આગળ વાત કરીએ તો મૂળ બંધારણમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદની સંયુક્ત બેઠકમાં કરવાની જોગવાઈ હતી. એટલે કે પહેલા મૂળ બંધારણ હતું તેમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ભારતની સંયુક્ત બેઠકમાં કરવાની જોગવાઈ હતી. એટલે કે બંને બેઠકો ભેગી મળીને ચૂંટણી કરતા હતા, પરંતુ 11મા બંધારણીય સુધારા દ્વારા 11મો બંધારણીય સુધારો 1961 દ્વારા તે રદ કરવામાં આવી. એટલે કે 11મો બંધારણીય સુધારો 1961 દ્વારા આ જોગવાઈને રદ કરી દેવામાં આવી. પછી આપણે આગળ વાત કરીએ તો ઉપરાષ્ટ્રપતિની યોગ્યતા. તો ઉપરાષ્ટ્રપતિ બનવા માટે કઈ કઈ યોગ્યતા હોવી જોઈએ તો આપણે વાત કરીએ તો પહેલા તો તે ભારતના નાગરિક હોવા જોઈએ. પછી બીજી વાત કરીએ તો તેમની ઓછામાં ઓછી ઉંમર 35 વર્ષ હોવી જોઈએ. પછી તે રાજ્યસભાના સભ્ય બની શકે તેવી જોગવાઈ ધરાવતા હોવા જોઈએ. આનું કારણ છે કારણ કે તે હોદ્દાની રૂહે રાજ્યસભાના સભાપતિ બને છે. એટલે કે રાજ્યસભાના સભ્ય બની શકે તેટલી લાયકાત ધરાવતા હોવા જોઈએ. પછી આપણે આગળ વાત કરીએ તો આમાં કઈ કઈ શરતો છે. તો શરતો છે કોઈ પણ ગૃહ વિધાનસભા પરિષદ નો સભ્ય ન હોવો જોઈએ. એટલે કે કોઈ પણ ગૃહનો કે વિધાનસભા કે વિધાન પરિષદનો સભ્ય ન હોવો જોઈએ તથા ભારત સરકાર, રાજ્ય સરકાર તથા સ્થાનિક શાસન અંતર્ગત લાભનું પદ ધારણ કરેલ ન હોવો જોઈએ. એટલે કે કોઈ પણ લાભનું પદ હોય, કાં તો ભારત સરકારમાં હોય, કાં તો રાજ્ય સરકારમાં હોય કે સ્થાનિક શાસન કરતો હોય, તેવું લાભનું પદ છોડવું પડે છે. પછી હા, એક વાત કરી દઉં કે
ઉપરાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે? તો ઉપરાષ્ટ્રપતિને શપથ લેવડાવે છે હોદ્દો ગ્રહણ કરતા પહેલા રાષ્ટ્રપતિ અથવા તેમના દ્વારા નિયુક્ત કરેલી વ્યક્તિ દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવે છે. એટલે કે ઉપરાષ્ટ્રપતિને શપથ રાષ્ટ્રપતિ કાં તો રાષ્ટ્રપતિ દ્વારા જેને નિયુક્ત કરાયો હોય તે અપાવે છે. પછી આપણે આગળ વાત કરીએ તો ઉપરાષ્ટ્રપતિના કાર્યો, ઉપરાષ્ટ્રપતિના કાર્યોની વાત કરીએ તો તેમનું કાર્ય 5 વર્ષનું, એટલે કે હોદ્દો ગ્રહણ કર્યાના તારીખના 5 વર્ષ સુધી તે ઉપરાષ્ટ્રપતિ રહેશે. પછી સામાન્ય રીતે જ્યાં સુધી નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ચૂંટાય ત્યાં સુધી ઉપરાષ્ટ્રપતિ પોતાનો હોદ્દો ચાલુ રાખશે. એટલે કે સામાન્ય રીતે કોઈ નવા ઉપરાષ્ટ્રપતિ ન આવે ત્યાં સુધી જૂના ઉપરાષ્ટ્રપતિ પોતાનો હોદ્દો ચાલુ રાખશે. પછી આગળ વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી વખત ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે છે. એટલે કે એકવાર ઉપરાષ્ટ્રપતિ બની ગયા પછી બીજી વાર પણ તે વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ પદ પર આવી શકે છે. તે વ્યક્તિ ગમે તેટલી વાર ઉપરાષ્ટ્રપતિ પદ પર આવી શકે છે. હવે આપણે આગળ વાત કરીએ તો ઉપરાષ્ટ્રપતિની બેઠક ખાલી થવાનું કારણ, એટલે કે ઉપરાષ્ટ્રપતિની બેઠક કયા સંજોગોમાં ખાલી થાય. પહેલું છે 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થાય ત્યારે. બીજું, રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે, એટલે કે કોઈ કારણોસર ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે તેવા સંજોગોમાં ઉપરાષ્ટ્રપતિની બેઠક ખાલી થાય છે. બીજું, તેમના કાર્યકાળ દરમિયાન તેમનું મૃત્યુ થાય તે સમયે પણ તેમની બેઠક ખાલી થાય છે. પછી હોદ્દા માટે અયોગ્ય સાબિત થાય. પછી આપણે આગળ જોઈએ તો ઉપરાષ્ટ્રપતિને બરખાસ્ત કરવા દ્વારા, એટલે કે બરખાસ્ત ક્યારે કરાય, હોદ્દા પરથી છૂટા ક્યારે કરાય, તો તેની વાત કરીએ તો એક તો મહાભિયોગ જેવી પ્રક્રિયા નથી, એટલે કે ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટે રાષ્ટ્રપતિની જેમ મહાભિયોગની પ્રક્રિયા નથી. તેમને હટાવવાનો પ્રસ્તાવ, એટલે કે તેમને હટાવવાનો પ્રસ્તાવ માત્ર રાજ્યસભામાં જ લાવી શકાય છે. તેમને હટાવ હોય તો તેના માટેનો પ્રસ્તાવ ફક્ત રાજ્યસભામાં લાવી શકાય છે. રાજ્યસભામાં પૂર્ણ બહુમતી દ્વારા હટાવી શકાય છે તથા લોકસભાની સંમતિ જરૂરી. પણ આવો પ્રસ્તાવ લાવતા પહેલા 14 દિવસની પૂર્વ ઉપરાષ્ટ્રપતિને નોટિસ આપવી પડે છે, એટલે કે લોકસભાની મંજૂરી હોવી જરૂરી છે. પરંતુ 14 દિવસ પહેલા તેમને નોટિસ પણ આપવી પડે છે. હવે આપણે આગળ જોઈએ તો આગળ આપણે ઉપરાષ્ટ્રપતિના અનુચ્છેદોની વાત કરીશું. તો હું જેટલા અનુચ્છેદ ચલાવું છું તે બધા એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે, એટલે આ અનુચ્છેદ તમે યાદ રાખી લેજો. તો ચાલો હવે ચાલુ કરીએ. તો પહેલા જોઈએ અનુચ્છેદ 63, જેમાં ભારતના ઉપરાષ્ટ્રપતિનું પદ આપવામાં આવ્યું છે. પછી બીજો અનુચ્છેદ છે અનુચ્છેદ 64, જેમાં ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ હોય છે, હોદ્દાની રૂએ આપણે આગળ જોઈ ગયા. પછી અનુચ્છેદ 65 ની વાત કરીએ તો રાષ્ટ્રપતિ મૃત્યુ થાય અથવા ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કાર્યકાળ કરે. પછી 66 જોઈએ તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી, જેમાં તમામ સભ્યો આવે છે. પછી આગળ 67 જોઈએ તો ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ. પછી આગળ 68 નંબર જોઈએ તો ઉપરાષ્ટ્રપતિ પદ ખાલી પડતા ચૂંટણીના સમયે આકસ્મિક રીતે ખાલી પડતા નવી વ્યક્તિનો હોદ્દો, એટલે કે ઉપરાષ્ટ્રપતિ પદ ખાલી પડે ત્યારે ચૂંટણીના સમયે આકસ્મિક રીતે ખાલી પડે તો નવી વ્યક્તિ તે હોદ્દા પર આવી શકે છે. એટલે તમારે સિમ્પલ યાદ રાખવાનું છે અનુચ્છેદ 63, 64, 65, 66, 67 અને 68. હવે આપણે આગળ જોઈએ તો અનુચ્છેદ 69, જેમાં ઉપરાષ્ટ્રપતિના શપથની વાત કરવામાં આવી છે. પછી અનુચ્છેદ 70, આકસ્મિક સંજોગોમાં ઉપરાષ્ટ્રપતિ પતિ એ રાષ્ટ્રપતિ તરીકે કાર્યકાળ કરશે, એટલે કે આકસ્મિક સંજોગો, એટલે કે રાષ્ટ્રપતિ તેમની ચાલુ ફરજ દરમિયાન કોઈ સંજોગોગ્રસ્ત મૃત્યુ પામે કાં તો પદ પરથી
હટાવી દેવામાં આવે તે સંજોગોમાં ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિનું કાર્યકાળ કરશે અને અનુચ્છેદ 71 જેમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના ચૂંટણી સંબંધિત વિવાદ સર્વોચ્ચ ન્યાયાલયમાં પડકારી શકાય છે। એટલે કે આપણને રાષ્ટ્રપતિ કાં તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એવું લાગે કે ખોટી રીતે આ પદ આપવામાં આવ્યું છે તો આપણે સર્વોચ્ચ ન્યાયાલયમાં પડકારી શકીએ છીએ અને સર્વોચ્ચ ન્યાયાલયનો ફેસલો અંતિમ ફેસલો રહેશે। આ સાથે જ આજનો ટોપિક પૂરો કરીએ છીએ। જો તમને વિડીયો ગમે હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ક્લિક કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। થેન્ક યુ વોચિંગ ફોર માય વિડીયો।